धर्म ध्यान आराधना शुक्ल ध्यान थया विना केवल ज्ञान थाय नहीं अने केवल ज्ञान थया विना मुक्ति थाय नहीं मोक्ष नी प्राप्ति थाय नहीं એટલે મુક્તિ થાય નહીં મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવને ચાર ગતિના ભ્રમણ હોય અને એ વાત તો આપણે જાણીએ છીએ અનુભવી રહ્યા છીએ પણ એનું લક્ષ્ય નથી કરતા કે હું ચાર ગતિમાં ભ્રમણ કરી રહ્યો છું ક્યારથી છું અનંતકાળથી છું તો અનંતકાળથી હું ચાર ગતિના ભ્રમણ જ કરી રહ્યો છું બીજું કાંઈ કરી રહ્યો નથી વર્તમાનમાં આ મનુષ્યની પર્યાય અને મનુષ્યની ગતિને એવું શરીર અને બીજી બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે ને એટલે આ જીવ પ્રમાદમાં પડી ગયો છે અને એમ યાદ નથી આવતું કે ચાર ગતિના ભ્રમણ પોતે કર્યા છે અને એમાં સૌથી વધારે સમય ક્યાં રહ્યો છે નિત્ય નિગોદમાંથી નીકળ્યો છે અને નિગોદમાંથી નીકળ્યા પછીથી ત્રસ્ત થયા પછીથી પણ એ વધારે ક્યાં રહ્યો છે તિરેજમાં જ વધારે રહ્યો છે અને 2000 સાગરોપમનો આ ત્રસ્ત કાળ પૂરો થતા ફરી પાછો ઇતર નિગોદમાં ચાલ્યો જશે અને કેટલો કાળ પછી તો એમાંથી બહાર નીકળવું એને મુશ્કેલ એટલે કેટલો બધો કાળ સુધી એમાં જ રહેશે એટલે અત્યારે વર્તમાનમાં જે કઈ અનુકૂળતાઓ મળી છે ને એટલે આ જીવ ખૂબ પ્રમાદી થઈ ગયો છે એટલે એને વિચાર જ નથી આવતો કે મારે પંચમ ગતિને પ્રાપ્ત કરવી છે એને ભવના ભ્રમણનો થાક તો લાગ્યો છે પણ એને એ યાદ નથી જેને ભવના ભ્રમણનો થાક લાગ્યો છે એને યાદ આવે છે કે મારે તો પંચમ ગતિ સિદ્ધિની ગતિ પ્રાપ્ત કરવી છે અને એવી ગતિ પ્રાપ્ત કરવા માટે કેવળ જ્ઞાન થાય ત્યારે પછી એ ગતિ પ્રાપ્ત થાય છે તો કેવળ જ્ઞાન કોને થાય જે શુક્લ ધ્યાન કરે છે તે અને શુક્લ ધ્યાન કરનારો એ મુનિ સાતમા ગુણસ્થાનની દશામાં બિરાજમાન એ મહાત્મા છે એ મહાત્મા એ શુક્લ ધ્યાન કરે છે તો એવું શુક્લ ધ્યાન શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે એવું શુક્લ ધ્યાન વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશેષથી થતું નથી પરંતુ એવા શુક્લ ધ્યાનના બીજ રૂપ એના પાયારૂપ મૂળભૂત વાત એવું ધર્મ ધ્યાન તો થાય છે જે ધર્મ ધ્યાન કરે છે અને મોક્ષ માર્ગમાં પદાર્પણ કરે છે એ શુક્લ ધ્યાન કરવાનો છે જે ધર્મ ધ્યાનમાં આગળ વધ્યો જ નથી એ શુક્લ ધ્યાન ક્યાંથી કરશે તો ધર્મ ધ્યાન આરાધના આપણે એટલા માટે શરૂ કર્યું છે કે આપણે શું કરવું છે એ હવે નક્કી થઈ ગયું છે તો હવે એમાં આગળ વધીએ ધર્મ ધ્યાન આરાધના આપણે ક્લાસ શરૂ કર્યા છે એમાં 112મો ક્લાસ છે ધર્મ ધ્યાન આરાધનાનો 112મો ક્લાસ છે DDA 112 આ ક્લાસમાં આપણે સર્વશ્રુતનો અભ્યાસ કરી સમ્યક્ત્વ પ્રગટ કરવું અને પછી ચારિત્ર અંગીકાર કરવું કે આપણું મૂળભૂત ધ્યેય છે એટલે એને આપણે રોજ યાદ કરીએ છીએ કે મારે તો આ કરવાનું છે મારે તો ચારિત્ર અંગીકાર કરવાનું છે મારે તો મુનિ થવાનું છે અને મુનિ થવાની ભાવના આપણે ભાવીએ છીએ એ કઈ વધારે પડતી ભાવના નથી બધા જ મહાપુરુષોએ એ જ ભાવના ભાવી છે સાતમા ગુણસ્થાનની દશા અને એમાં પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્ર થાય એ જ ભાવના ભાવી છે અપૂર્વ અવસર કાવ્ય ગાઈએ છીએ કેમ કે બહુ રાગથી અને બહુ સારી રીતે સંગીતમય ગવાયું હોય ને એટલે ગાઈએ છીએ પણ અપૂર્વ અવસરમાં કૃપાળુ દેવે એ ભાવના ભાવી છે અને સાથે ને સાથે એમાં ગુણસ્થાન શ્રેણી ચડે નો પણ એમાં વિસ્તાર કરવામાં આવ્યો છે એટલે એ ગુણસ્થાન ચડી અને જીવ જયારે 14મા સુધી પહોંચે ને પછી આ ભાવ છોડીને નિર્વાણ પામીને સિદ્ધ થાય ત્યાં સુધીની વાત કરવામાં આવી છે તો એ માત્ર કઈ ગાવા માટે નથી અપૂર્વ અવસરે કે ગાવા માટેનું કાવ્ય નથી એ સમજવાનું કાવ્ય છે ક્ષણે ક્ષણે એ ભાવને આપણે દ્રઢ કરવાનો છે કે હે પરમાત્મા મારી એવી ક્યારે દશા થાય અને એવી ક્યારે દશા થાય તો એમને એમ થશે
ના એમ એમ નહીં થાય, એવો પુરુષાર્થ પણ જોઈશે. એટલે દ્રવ્ય સ્રોતનો અભ્યાસ સૌથી પહેલી વાત, અને એ દ્રવ્ય સ્રોતનો અભ્યાસ પંડિતાઈ માટે, મહત્તા માટે, એ માટે નહીં, બધા વાહવા કરે એ માટે નહીં, મને આવડે છે એમ નહીં, પરંતુ એ અભ્યાસ સ્વરૂપના લક્ષ્ય આપણે કરીએ છીએ, અને સ્વરૂપની પ્રાપ્તિનો આપણો પુરુષાર્થ છે, એટલે કે સમ્યક્ત્વ પ્રગટ કરવાનો જે પુરુષાર્થ છે, એ પુરુષાર્થ આપણો સફળ થાય એ રીતનો દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ છે. અને પછી તો ચારિત્ર અંગીકાર કરવું છે. આ બધું કેવી રીતે થાય? તો કે સ્વાધ્યાય કરીએ નિયમિત, સત્પાત્રણ કરીએ, અને ધ્યાન કરીએ. કેટલા પ્રકારના ધ્યાન? ધ્યાન કરીએ, ધ્યાન ધ્યાન વાત કરી, પણ કોઈએ ધ્યાન સંબંધીનું કોઈ માર્ગદર્શન એની તો કોઈ વાત કરી નહીં. કેટલાય પંડિતો વર્ષોના વર્ષો સુધી પુસ્તકો લખતા રહ્યા, બીજું કરતા રહ્યા, લોકોને સમજાવતા રહ્યા, પણ આવું ધ્યાન, નિર્વિકલ્પ ધ્યાન જેની વાત ગુરુદેવે કરી છે, એવા ધ્યાન માટે એમને કાંઈ કર્યું નહીં. કેટલાય લોકોને આપણે જાણીએ છીએ કે આખું જીવન બસ આ ચર્ચાઓ કરી, આ ગાથામાં આમ ને આ ગાથામાં આમ ને આ ગાથાનું તેમ, પણ પ્રભુ એ બધી વાત તો બહારની વાત થઈ, એ તો માહિતી જ્ઞાન થયું. એ માહિતી જ્ઞાનથી શું લાભ? માહિતી જ્ઞાનથી શું લાભ? જો એ પોતે પોતાના સ્વરૂપમાં જવાનો પ્રયાસ જ ન કરે, એવો પ્રયત્ન જ ન કરે, તો એ માહિતી જ્ઞાન લઈ અને શું ફાયદો કર્યો એને? માત્ર અભિમાન સેવ્યા, માન કસાય સેવ્યો, બહારથી ન દેખાય આપણને, પણ અંતરમાં તો એને પણ એ ગમે છે. એ વક્તાને એને એ વાત ગમે છે કે બધા એની વાત સાંભળે છે, પણ શાંત ચિત્તે જયારે વિચાર કરવામાં આવે છે તો ખ્યાલ આવે છે કે કોઈ મારી વાત સાંભળે કે ન સાંભળે, કોઈ મારી સાથે જોડાય કે ન જોડાય, કોઈ મારી મહત્તા કરે કે ન કરે, પણ હું તો ભગવાનના જ્ઞાનમાં સિદ્ધ સમાન શુદ્ધ જણાયો છું. તો હવે એ વાતનો નિર્ધાર કરીને, એ વાતનો નિર્ણય કરીને હું એ માર્ગે આગળ વધીશ, બીજા સાથે મને કાંઈ સંબંધ નથી. કોઈ મારી ટીકા કરે કે મારા કોઈ વખાણ કરે, પ્રશંસા કરે, એથી મને લાભ નથી. અને આવું જેને સમજાયું છે એ તરત જ જે દ્રવ્ય સ્રોતનો અભ્યાસ કર્યો, જે માહિતી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એને પોતે સ્વના લક્ષ્ય વાળી દે છે. અને એ જ આપણે બધાએ કરવાનું છે. આપણે ઘણા વખતથી શાસ્ત્રના અભ્યાસ, સ્વાધ્યાય વગેરે કરી રહ્યા છીએ, પણ મૂળ વાત ભૂલી ગયા કે સ્વરૂપના લક્ષ્ય કરવાનું હતું. એટલે સ્વાધ્યાય તો કરવાનો જ છે, સમ્યક દર્શન પછી પણ સ્વાધ્યાય જ હોય, બીજું કાંઈ હોય નહીં, જીવન પર્યંત સ્વાધ્યાય હોય. સ્વરૂપના લક્ષ્ય જીનેશ્વર ભગવાનની વાણીને આપણે લઈ જઈએ, અને સ્વરૂપની પ્રાપ્તિ, સ્વરૂપની અનુભૂતિનો વધારે ને વધારે વિચાર કરતા એવી અનુભૂતિ થાય તે પછી પણ એમાં જ રહીએ, એવો સ્વાધ્યાય. અને આચરણ, એવો સ્વાધ્યાય કરીએ અને આચરણમાં પછી કાંઈ ખામી રહે તો કેમ ચાલશે? પ્રભુની આજ્ઞાએ જે પ્રમાણે આચરણ, એટલે કે મુનિના આચરણ અને ગૃહસ્થના આચરણ, એ જે વાત દિનેશ્વર ભગવાનની વાણીમાં આવી છે, એ પ્રમાણે આપણે આપણી ભૂમિકા અનુસાર આચરણ પણ એવું જ હોવું જોઈએ ને. આ સ્વાધ્યાય કરીએ, એમાં જે વાત જાણીએ, સમજીએ, અને પછી જીવનમાં એને સ્થાન ના આપીએ, એમ કેમ ચાલશે? સદાચરણ પણ હોવું જોઈએ. અને વારંવાર ધ્યાન, બધા પ્રકારના ધ્યાન, ચિંતન ધ્યાન અને નિર્વિકલ્પ ધ્યાનનો અભ્યાસ, અને એ બધા ધ્યાનમાં પણ પદસ્થ ધ્યાન, પિંડસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન, રૂપાતીત ધ્યાન, એ બધું રોજ કરવાનું છે. એના વિના કાંઈ ચાલશે નહીં. એટલે આપણું આ ધ્યેય છે. અને હવે તો આપણે એમ સમજી લીધું છે કે મારી પાસે બહુ ઓછો સમય બાકી રહ્યો છે, એટલે આ ધર્મ ધ્યાન આરાધનાને આપણે ઉગ્ર સ્વરૂપ આપ્યું છે. એટલે કે ધર્મ ધ્યાન આરાધના સિવાય બીજું બધું ગૌણ કરી અને આપણે આગળ વધીએ છીએ. તો એમાં આપણે નવો નિત્યક્રમ અપનાવ્યો છે. એ નિત્યક્રમ અનુસાર નિર્વિકલ્પ ધ્યાન 3 વખત, પદસ્થ ધ્યાન એટલે માળા જે કહીએ છીએ, એમાં સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ છીએ એવી માળા, એ 5, અને 3 સ્વાધ્યાય, 2 સ્વાધ્યાય આપણા ચાલે છે અને 1 સ્વાધ્યાય આપણે જાતે કરવાનો છે, એમ કુલ 3 સ્વાધ્યાય. અને પ્રતિક્રમણ, સમય સમયનું પ્રતિક્રમણ તો કયા કરવાનું છે, પણ રાત્રે અચૂક ભૂલ્યા વિના સૂતા પહેલા અવશ્ય પ્રતિક્રમણ કરવું, 5 મિનિટનું પ્રતિક્રમણ અવશ્ય કરવું. આ તો કરવાનું જ છે, આ નહીં કરીએ તો નહીં ચાલે. કેમ કે આપણે ધર્મ ધ્યાન આરાધનાને મુખ્ય કરી, એટલે કે પોતાના સ્વરૂપની મુખ્યતા, સ્વરૂપની પ્રાપ્તિની મુખ્યતા આપણે સ્થાપી છે, તો આખો દિવસ એ મય રહેવો જોઈએ. આપણે અત્યાર સુધી શું કરતા હતા? છૂટું છવાયું કંઈક કરી લેતા હતા, અને
સંતોષાઈ જતા હતા, એની મુખ્યતા નહોતી કરી, એટલે એનો લાભ કઈ પ્રાપ્ત થતો જ નહોતો. જો આ પાર્ટ ટાઈમ વસ્તુ નથી, આ તો ફૂલ ટાઈમ છે. જીવન એ માટે જ મળ્યું છે, આ આવો ભવ અમૂલ્ય મળ્યો છે એ માટે મળ્યો છે, એટલે એ જ કરવાનું છે. અને એમાં પણ હવે આપણે હમણાંથી એ વાતનો નિર્ણય કર્યો કે ખરેખર હું આ બધું બરાબર કરું છું કે કેમ, એટલે સેલ્ફ એસેસમેન્ટ માટે આપણે એક આ નવી સિસ્ટમ દાખલ કરી છે, જેથી આપણને પોતાને ખ્યાલમાં આવે કે આપણે કેટલા સુધી પહોંચીએ છીએ. આપણે રોજના 100 માર્ક 100 માર્કની એક સિસ્ટમ દાખલ કરી છે. નિર્વિકલ્પ ધ્યાન 3 વખત કરીએ એટલે 15-15 પ્રમાણે એના 45 થાય, પદસ્થ ધ્યાન 5 ના 10 પોઈન્ટ, સ્વાધ્યાય 2 વખતના 30 પોઈન્ટ છે, પ્રતિક્રમણ 1 એના 5 પોઈન્ટ, અને અન્ય સ્વાધ્યાય બીજો જે સ્વાધ્યાય આપણે જાતે જે કરીએ છીએ કોઈ પણ એના 10 પોઈન્ટ, એમ કરીને 100 પોઈન્ટની સિસ્ટમ, રોજના 100 પોઈન્ટની સિસ્ટમ આપણે અપનાવીએ છીએ. અને નિર્માણતાપૂર્વક મારી બધાને વિનંતી છે કે બધા નિર્માણતાપૂર્વક એ અઠવાડિયાના અંતે એટલે સોમવારે સવારે, પોતાના સોમવારે સવારે એ અચૂક તત્વધારા ગ્રુપની અંદર પોસ્ટ કરે. તો આપણે મૂળ વાત ઉપર આવીએ. અને સ્વાધ્યાય આપણો સ્વાધ્યાય ધ્યાનના વિષયક છે, જેમાં ધ્યાનનો વિષય ચર્ચવામાં આવ્યો હોય એવો આપણો સ્વાધ્યાય અહીંયા ક્લાસની અંદર હોય છે. રોજ જે સ્વાધ્યાય કરીએ છીએ એ દ્રવ્યાનુયોગનો સ્વાધ્યાય આપણે અત્યારે તો કરી રહ્યા છીએ, સમયસાર પ્રવચનસારનો. પણ અહીંયા ક્લાસમાં આપણે એ ધ્યાનનું શાસ્ત્ર સ્વાધ્યાયમાં લઈએ છીએ. અત્યારે તત્વજ્ઞાન તરંગીણી ભટારક શ્રી જ્ઞાનભૂષણજી વિરચિત શાસ્ત્ર છે, એનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે, તો આપણે એ લઈએ છીએ. તત્વજ્ઞાન તરંગીણી એમાં આપણે 5 અધિકાર પૂરા કર્યા છે અને 6ઠો અધિકાર શરૂ કર્યો છે. 6ઠા અધિકારમાં ભટ્ટારકજી એમ કહે છે કે તમે શુદ્ધ ચિદરૂપને સ્મરણમાં રાખો. શુદ્ધ ચિદનું સ્મરણ એટલું સ્મરણ તમને રહે અને તમે એમાં નિશ્ચળ રહો, એટલે શુદ્ધ ચિદરૂપના સ્મરણમાં નિશ્ચળતાનો બોધ, શુદ્ધ ચિદરૂપના સ્મરણમાં નિશ્ચળતાનો બોધ, એના અંતર્ગત એમણે 20 ગાથા કહી છે. શુદ્ધ ચિદરૂપનું જ લક્ષ્ય રહે અને એ જ મારી વસ્તુ છે, એમાંથી પોતે ચલિત થાય તો પાછો એમાં આવી જાય કે ના એ જ મારી વસ્તુ છે, અને એ પ્રકારે એ આખો દિવસ એમ રહે છે તો એનો આખો નિત્યક્રમ જળવાઈ રહે છે. એને ધ્યાન કરવું છે તો ધ્યાન પણ થાય છે, સ્વાધ્યાય કરવો છે તો સ્વાધ્યાય પણ થાય છે, અને અંતરમાં આ વાત રમ્યા કરે છે કે હું તો શુદ્ધ ચિદરૂપ છું, હું તો ભગવાન આત્મા છું, શુદ્ધ છું, સમયસાર છું, હું સમયસાર છું, હું સિદ્ધ સમાન છું, એવું શુદ્ધ ચિદરૂપ એ જ મારું સ્વરૂપ છે. એટલે એમાંથી ચલિત થવું નથી, એટલે કે મનમાં એ જ રહે, સ્મરણમાં એ જ રહ્યા કરે. અને પછી એ સ્મરણમાં રહ્યું છે ત્યારે તમે જે કોઈ શાસ્ત્ર લઈને અભ્યાસ કરો છો, જાતે સ્વાધ્યાય કરો છો, તો પણ પછી એ સ્વરૂપના લક્ષ્ય જ થશે. આખા દિવસની બધી જ પ્રવૃત્તિમાં પછી આ અંતરમાં વાત રમ્યા કરતી હોય તો બધી પ્રવૃત્તિઓ એ રીતે જ થશે. જે કંઈ પ્રવૃત્તિઓ થાય એમાં કરતા ભાવ નહીં આવે. જે કંઈ પ્રવૃત્તિઓ થાય અને એના પરિણામ જે આવે એ પરિણામને કારણે આઠ ધ્યાન કે રૌદ્ર ધ્યાન નહીં થાય, કેમ કે હું તો ભગવાન આત્મા શુદ્ધ છું, એ વાતનો નિર્ણય જ્યારે થઈ ગયો હોય અને એ જ વાત રમ્યા કરતી હોય તો દરેક વસ્તુમાં એને આપણે લાગુ પાડીએ ત્યારે પછી બીજું બધું જે છે એ પોતાથી જુદું દેખાય છે. એટલા માટે પૂજ્ય ભટ્ટારકજીએ આપણને એમ ઉપદેશ આપ્યો છે કે ભાઈ તું શુદ્ધ ચિદરૂપના સ્મરણમાં જ રહે, અને એ ઉપદેશ આપવા માટે એમણે આ 20 ગાથાઓ લખી છે. એમાંની આપણે 3 ગાથા કરી છે, હવે આજે આગળ વધારે ગાથાઓ લઈએ છીએ. 4થી ગાથાથી આગળ ગાથા લઈએ છીએ. આપણને યાદ છે પહેલી ગાથાની અંદર જે વાત કરી એના શુદ્ધ આત્મદર્શનથી રહીત બીજું બધું જગતની અંદર જે કાંઈ જે છે તે બધું એ બધું પોતાને
વ્યાકુળતા પ્રમાણનારું છે, એમાં તો એ ઠગાઈ જાય છે, એ બધી વાત એમાં લીધી. એટલે શુદ્ધ આત્મદર્શન સિવાય બીજું પોતાને કાંઈ હોય નહીં, પોતાના સ્વરૂપનું દર્શન એ એકમાત્ર છે. પછી બીજી ગાથાની અંદર, એ બીજી ગાથામાં વાત લીધી, અને ત્રીજી ગાથાની અંદર આપણે જે કર્યું તો એમાં એ વાત કરવામાં આવી હતી કે પોતાને આત્મા જ પ્રિય છે, શુદ્ધ ચિદ્રૂપ જેનું નામ છે એવો આત્મા જ પ્રિય છે, અને એ પ્રિય કેટલો છે તો એની પરાકાષ્ઠા બતાવવી છે. એટલે કેટલી બધી વસ્તુઓના ઉદાહરણો લેવામાં આવ્યા કે જેમ કે સ્ત્રીઓને એનો પતિ જે છે એ જેના ચિત્તમાં રહ્યો છે, બળભદ્રને વાસુદેવ જેટલા પ્રિય છે, એ રીતે બધા ઉદાહરણો લઈ અને પછી છેવટે એમ વાત લીધી કે મને મારું શુદ્ધ ચિદ્રૂપ, મારું શુદ્ધ સ્વરૂપ જે છે એ અત્યંત પ્રિય છે. એ વાત તો ત્યાં આવી, કેમ કે એ સ્મરણમાં રાખવું છે ને. તો એટલા માટે ભટ્ટારકજી આપણને એમ કહે છે કે તને આ રીતે ચિંતન થશે, આ રીતે વિચારણા થશે તો જ તને એમ થશે અને એ ચિંતનમાં રહેશે, સ્મરણમાં રહેશે, અન્યથા એ ભૂલાઈ જશે. એનું તને મહાત્મા એવી રીતે આવશે તો જ એમ થશે કે મને એ જ પ્રિય છે, અને એ પ્રિય છે અને એ પ્રિય શા માટે છે. એ તો અગાઉ આપણે 5 અધ્યાય કર્યા એમાં એ બધી વાત તો આવી ગઈ છે. તો અહીંયા આપણે ચોથી ગાથા લઈએ છીએ. ચોથી ગાથામાં અહીંયા કહે છે કે પરમ બ્રહ્મ ચિંતન તલ્લીન હું, મને કોઈ ભય શાપ દીએ, વસ્તુ હરણ ચૂરણ વધ તાળન છેદ ભેદ બહુ દુઃખ દીએ, ગીરી અગ્નિ અબધી નવ કૂપે ફેંકે, જો હણે ભલે ભલે હાસ્ય નિંદા આદિ કરો, પણ અલ્પ ચિત્ત મુજ નહીં મળે. શું કહે છે? બહુ સરસ વાત કરી છે અહીંયા કે હું શુદ્ધ ચિદ્રૂપના સ્મરણમાં જ રહ્યો છું, અને શુદ્ધ ચિદ્રૂપના સ્મરણમાં રહ્યો છું તો હું મારા સ્વરૂપની નજીક રહ્યો છું, સ્વરૂપમાં રહ્યો છું, સ્વરૂપની વારંવાર એકાગ્રતા કરતો થકો હું હંમેશા શુદ્ધ ચિદ્રૂપમાં જ રહું છું. સ્વવિકલ્પ દશા હોય કે નિર્વિકલ્પ દશા હોય, મને તો મારા સ્વરૂપ સિવાય બીજું કાંઈ વાલું નથી, એ જ ગમે છે. અને જ્યારે હું એમાં જ તલ્લીન થઈ જઉં છું, પરમ બ્રહ્મ ચિંતન તલ્લીન હું, એમ પરમ બ્રહ્મ ચિંતન તલ્લીન હું, શુદ્ધ પરમાત્માની સ્મૃતિમાં, શુદ્ધ સ્વરૂપની સ્મૃતિમાં હંમેશા સર્વદા લીન, એવા મને કોઈ કાંઈ પણ કરે, સાપ આપે અથવા વસ્તુઓનું હરણ કરે, વસ્તુઓ મારી લઈ જાય, તોડફોડ કરે, ચૂરે ચૂરા કરી નાખે, કોઈ પણ પ્રકારે કાંઈક વધ કરે, મારો વધ કરે, મને મને કોઈ રીતે મારે, તાળન કરે, સોટી અથવા લાકડીથી મારે, છેદે ભેદે ગદાથી મારે, બાળે, અરે મારી મશ્કરી કરે, નિંદા કરે, કોઈ પણ રીતે મને અપમાનિત કરે, કોઈ પણ રીતે મને પીડે, વજ્ર મારા ઉપર ફેંકે, અગ્નિમાં મને ફેંકે, કે સમુદ્રમાં ફેંકે, કે પર્વત ઉપરથી ફેંકે, કે વૃક્ષ ઉપરથી ફેંકે, કે કાદવમાં ફેંકે, કૂવામાં ફેંકે, વનમાં કે ભૂમિ ઉપર ફેંકે, કોઈ પણ રીતે એ અપમાનિત કરે, દુઃખ આપે, જે કંઈ કરે, બધું કરે, તે છતાં પણ હું મારા શુદ્ધ સ્વરૂપની અંદર જ્યારે એકાગ્રતા કરું છું અને એનું જ લક્ષ કરીને રહું છું, તો આ બીજું બધું જે બાહ્યમાં જે થઈ રહ્યું છે, જે ઉપસર્ગ છે, જે પરિસર છે, એ મને ચલિત કરી શકતા નથી. ભલે એ બધું થાય, ભલે કરો, પણ છતાં પણ કહે છે કે પણ અલ્પચિત્ત મુજ નહીં મળે. હું એ બીજા બાહ્યમાં આ બધા ઉપસર્ગો સાથે જોડાઈ અને એવા વિકૃત ભાવે કે વિકારી ભાવે કે કસાયના ભાવે, આળ ધ્યાન કે રૌદ્ર ધ્યાનના ભાવે નહીં થવું, એ બધું અલ્પચિત્ત છે. અલ્પચિત્ત મુજ નહીં મળે, હું તો ભગવાન આત્મા છું એમ જ રહીશ. એવું કેમ રહે છે તો જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવશે કે સાતમા ગુણસ્થાનની દશાની અંદર મુનિ ઉપર જે ઉપસર્ગ વગેરે થાય, બીજા લોકો, બીજા જીવો, પશુઓ કે કોઈ દેવો પણ એ ઉપસર્ગ કરે, અથવા તો એવા ઉપસર્ગ ન હોય તો પણ એ પરિસર જે પ્રકારના ટાળ તડકો આ તે બધું સહન કરે છે, ભૂખ તૃષા આ બધું આપણને એમ લાગે કે એ બધું સહન કરે છે, પણ એ સહન નથી કરતા. એ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરીને રહ્યા છે, તો એ તો પોતે આનંદની દશામાં જ રહે છે, અને ઉપસર્ગ હોય છતાં પણ એમાંથી એ ચલિત નથી થતા.
વાત આપણે જાણીએ છીએ, એ વાત આપણે જાણીએ છીએ. કેમ? કેમ કે પોતાના સ્વરૂપમાં રહ્યા છે. અહીંયા આપણે પણ પોતે પોતાના સ્વરૂપનું લક્ષ કરીને જ રહીએ, એની જ મુખ્યતા કરીને રહીએ. આખો દિવસ એના સિવાય બીજી કોઈ વાત હોય નહીં તો કોઈ પણ પ્રકારે બીજી નાની મોટી મુશ્કેલીઓ આવે, અનેક પ્રકારના પ્રસંગો ન ગમે એવા પણ બને, બધું થાય છતાં પણ એ બધું ગૌણ થઈ જાય. અને એવું ગૌણ થઈ જવા માટે એક લગની લાગી ગઈ હોય મારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ, અને એ સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે હું સમર્થ છું, બસ મારે એ જ કરવું છે, આ સતત વિચાર ચાલ્યા કરતો હોય તો દિવસ દરમિયાનમાં જે કંઈ થાય, ભલે આટલા મોટા ઉપસર્ગની વાત નથી પણ બીજા બધાનો વિચાર કરીએ તો જે કંઈ નાનું મોટું જે થાય છે એ વખતે આપણી શાંતિ જળવાઈ રહે અને ફરી પાછા આપણે નિર્વિકલ્પ ધ્યાનનો જે પ્રયોગ કરવો છે એ કરી શકીએ. આપણું ચિંતન એ રીતે જ રહેવું જોઈએ, હું ભગવાન આત્મા શુદ્ધ ચિદરૂપ છું. આટલા શાસ્ત્રના અભ્યાસ કર્યા એમાંથી દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરીને આપણે એ વાતને તો પામ્યા છીએ કે હું શુદ્ધ છું, બીજું બધું મારાથી જુદું છે, જે કંઈ મલિનતા છે એ બધી પર્યાયમાં છે, મારામાં મલિનતા છે નહીં, કેમ કે મારામાં અનંત શક્તિ ભરી છે અને એ શક્તિ એવી શક્તિ ભરી છે કે જેને કારણે કોઈ મલિનતા મારામાં પ્રવેશે નહીં. મારું ત્રિકાળ શુદ્ધ પરિણામ જ અંદરમાં ચાલી રહ્યું છે અને એનું લક્ષ્ય કરતા મને એવો અનુભવ પણ થાય છે. આ બધું આપણે શીખ્યા છીએ, માહિતી જ્ઞાન રૂપે આપણને ખ્યાલમાં આવ્યું છે અને એનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે આ કંઈ કહેવા માત્ર વાત નથી, આ કહેવા માત્ર વાત નથી. જ્યારે ચિત્ત શુદ્ધ ચિદરૂપમાં જ રહ્યું છે તો બીજું બધું જે કંઈ થઈ જાય છે એનો ખ્યાલ પણ આવતો નથી. આપણે કોઈક જગ્યાએ એકાગ્રતા કરીને રહ્યા હોઈએ ને તો ત્યારે પછી આપણને બીજી વસ્તુનો ખ્યાલ નથી આવતો. આપણે બહાર ઓપન એર થિયેટરની અંદર આપણે એવા સિનેમા જોવા ગયા હોઈએ ને ત્યાં મચ્છર કરડતા હોય તો ખ્યાલ નથી આવતો, કેમ કે એમાં આપણે એટલા લીન થઈ જઈએ છીએ કે ખ્યાલ નથી આવતો કે બહારમાં આપણને એ વખતે ઠંડી લાગે છે કે મચ્છર કરડે છે કે કંઈક થઈ રહ્યું છે કે કાંઈ ખ્યાલ નથી આવતો. જ્યારે એ સિનેમા પૂરું થાય છે ત્યારે બધું ખ્યાલ આવે છે કે મચ્છર કરડી ગયા, આમ થયું તેમ થયું. તો એ એક નાનું એક્ઝામ્પલ છે, એ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે સતત એ જ વિચારણા ચાલે, પોતાનું શુદ્ધ સ્વરૂપ, પોતાનું ચિત્ત શુદ્ધ સ્વરૂપ, એવા શુદ્ધ સ્વરૂપની પોતે પ્રાપ્તિ કરવા માટે સક્ષમ છે, ભગવાનના જ્ઞાનમાં પોતે શુદ્ધ ગણાય છે, આ બધું જે છે તે બધું પોતાથી જુદું છે. આ શરીર, ત્રણેય શરીર પોતાથી જુદા છે. આ ત્રણેય શરીર, ઔદારિક શરીર છે, કારમણ શરીર છે, તેજસ શરીર છે, એ બધાથી જુદો હું ભગવાન આત્મા છું. આવું વારંવાર એ સ્મરણમાં લે છે અને એમ જ આખો દિવસ એનો પસાર થાય છે. ધ્યાનમાં પણ એ જ વાત રહ્યા કરે છે અને એટલે એનું ધ્યાન પણ સરસ રીતે થાય છે. શાસ્ત્ર અભ્યાસ વખતે એ ચિંતન કરતો થકો પાછો એ પોતાના સ્વરૂપ તરફ જ આવી જાય છે, હું શુદ્ધ છું, હું ભગવાન આત્મા છું, હું જ સમયસાર છું. આમ સ્મરણમાં જયારે વસ્તુ રહે છે તો પછી આવા બાહ્યમાં કોઈ પણ પ્રકારે પ્રતિકૂળ સંયોગો વગેરે હોય તો એ સ્પર્શતા નથી. એટલે કે એને કારણે આર ધ્યાન, રૌદ્ર ધ્યાન થઈ જાય કે કસાય થાય એવું બનતું નથી. અને એ વાત અહીંયા આ ચોથી ગાથામાં કરવામાં આવી છે કે હું એમાં રહ્યો છું માટે હું, મારું મન હવે નકામા વિચારોમાં જતું નથી. અલ્પચિત્ત મુજબ નહીં મળે, આ અલ્પચિત્ત જે શબ્દ મૂક્યો છે કે મારું મન બીજે ક્યાંય વળતું નથી, એ ચોથી ગાથા થઈ. એ પછી પાંચમી ગાથા છે, ચંદ્ર સૂર્ય ગતિ જેમ નિરંતર, સુર નદી વહન સદાય યથા, પલ પલ કાલ ગતિ સમલોકે, દ્રવ્ય વિશે પર્યાય સદા, લોક નીચે અને આદિ પવનવત, જલમાં કમલ ઉત્પત્તિ યથા, ચિદ્રૂપ સ્મરણ નિરંતર ચિતે, શિવદાયી મુજ બનો યથા. અમે ભાવના ભાવે છે, મને એ ચિદ્ર શુદ્ધ ચિદ્રૂપનું જ નિરંતર લક્ષ રહે, એ જ સ્મરણમાં રહે. કેવું, કેવી રીતે સ્મરણમાં રહે તો કેટલાક ઉદાહરણ આપીને વાત લીધી છે. નિરંતર કેવું છે ને, નિરંતર તો નિરંતર જે કંઈ ચાલી રહ્યું છે ને એના જ બધા ઉદાહરણ લેવામાં આવ્યા છે. પોતાને શુદ્ધ ચિદરૂપનું નિરંતર હંમેશા, અને પછી પાછું એ એક સરખું એ પોતાના ચિત્તમાં રહે, એનું સ્મરણ પોતાને રહે, એનું લક્ષ પોતાને રહે, એની ભાવના પોતાને રહે, એની એકાગ્રતા પોતાને રહે, તો એ નિરંતર રહે એ માટે કેટલીક અહીંયા વાત લીધી છે, એક ઉદાહરણો લીધા છે કે જેમ ચંદ્ર સૂર્યની ગતિ જે છે નિરંતર જેમ એક સરખી થઈ રહી છે તે રીતે.
આ નદી વહી રહી છે તે રીતે, એ બધા ઉદાહરણ લઈ અને આપણને કહે છે કે આ રીતે મને પણ એવું શુદ્ધ ચિત્રરૂપ નિરંતર એક સરખું ચિત્તમાં રહે. શું કે છે અર્થમાં કે આ લોકમાં સદાય ચંદ્ર સૂર્યના ભ્રમણની પેઠે, ગંગા નદીના પ્રવાહના વહનની માફક, વ્યવહાર કાળની ગતિની પેઠે, વ્યવહાર કાળ સતત રહેતો રહે છે. કાળ, દ્રવ્ય કાળ અને વ્યવહાર કાળ, કાળાનું જે છે એક કાળાનું દરેક આકાશના પ્રદેશે રહ્યો છે, એવા અસંખ્ય કાળાનું જે છે એ દ્રવ્ય કાળ છે. એટલે કાળ દ્રવ્ય છે અને એનું પરિણામ જે થાય છે એટલે આપણે જે એને સમય કહીએ છીએ, સેકન્ડ કહીએ છીએ, મિનિટ કહીએ છીએ, આ બધું જે છે તે વ્યવહાર કાળ છે. તો એ વ્યવહાર કાળની ગતિ સરખી રહે છે. એક સેકન્ડ, બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડ, એમ કરતા 60 સેકન્ડ થઈ જાય છે, એક મિનિટ થાય છે, એવી એક મિનિટ કરતા 60 મિનિટ થાય છે અને 60 મિનિટ થતા 1 કલાક થાય છે, એમ એ વ્યવહાર કાળ. તો એ વ્યવહાર કાળની ગતિની પેઠે, નિરંતર એક સરખી ગતિની પેઠે, દ્રવ્યની પર્યાયની જેમ, દ્રવ્યની પર્યાય સતત થયા જ કરે, કોઈ દ્રવ્ય પર્યાય વિનાનું હોય જ નહીં, સમય સમય પર્યાય એની થયા જ કરતી હોય છે, એક પછી એક. એમ લોકની નીચે ધનવાત તનવાત વગેરે પવનના નિરંતર ગમનની માફક, સરોવરમાં કમળ આદિની નિરંતર ઉત્પત્તિ થયા કરે છે, તેમ અહો મારા મનમાં પણ નિરંતર શુદ્ધ આત્માનું સ્મરણ થયા કરો. મારા મનમાં પણ નિરંતર હંમેશા શુદ્ધ આત્માનું સ્મરણ થયા કરો, બસ એ જ માત્ર વૃત્તિ રહે, બીજું મારે કાંઈ જોઈતું નથી. એવા શુદ્ધ સ્વરૂપનું ચિંતન થાય, એમાં એકાગ્રતા થાય, એની અનુભૂતિ હંમેશા થયા જ કરે. એ સિવાય મને બીજું કાંઈ જોઈતું નથી. મારા મનમાં પણ નિરંતર શુદ્ધ આત્માનું સ્મરણ થયા કરો, કે જેથી મને મોક્ષ રૂપ પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય. જો એના ફળ સ્વરૂપે શેની પ્રાપ્તિ થાય છે? પૂર્ણ મુક્ત દશાની પ્રાપ્તિ થાય છે. નિર્વિકલ્પ ધ્યાનની અંદર પણ આપણે મુક્ત દશાના અંશને જ અનુભવીએ છીએ. નિર્વિકલ્પ ધ્યાન છે એમાં જે અનુભવ જે થાય છે તે આત્માનો અનુભવ છે, આનંદનો અનુભવ છે. એ પોતાના સ્વરૂપમાંથી જ પ્રાપ્ત થતા આનંદ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, ભવ્યતા, પ્રભુતા જે ગુણ અનંત પડ્યા છે એનું એક રૂપ ભવન અનુભવમાં આવે છે. અને એ થોડી ક્ષણ પૂરતું છે, એટલે એ જે અનુભવ જે છે એવો જ અનુભવ તીર્થંકર ભગવાનને સતત છે, અને એથી આગળ વધી અને સિદ્ધ પરમાત્માને એ હવ્યા બાદ સુખ શાંતિ સતત વર્ત્યા જ કરે છે. તો એ મોક્ષની દશા છે. તો એ મોક્ષ માં જે અનુભવ જે છે એનો અંશ તો ચોથા ગુણસ્થાનની દશામાં પ્રગટ થઈ જાય છે. એટલે જેને એવો અંશ પ્રગટ થયો છે એને પછી એમ જ છે કે આમ જ મને શુદ્ધ ચિદરૂપનું સ્મરણ, એમાં જ એકાગ્રતા અને એમ જ થયા કરશે. તો પછી છેવટે એક સમય એવો આવશે, આગળ વધતા વધતા વધતા, વૃદ્ધિ થતા, વિકાસ થતા થતા થતા, કે હું મારા શુદ્ધ ચિદરૂપની અંદર જ સમાઈ જઈશ, એમાં જ સ્થિર થઈ જઈશ, એવો સમય આવશે. એટલે એ જ મોક્ષની દશા છે. એટલે કહે છે કે મારા મનમાં પણ નિરંતર શુદ્ધ આત્માનું સ્મરણ થયા કરો, કે જેથી મને મોક્ષ રૂપ પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય. કેમ કે એવું થાય એટલે આગળનો જે પુરુષાર્થ જે છે એ પછી એમ જ થાય. વારંવાર પોતે પોતાના સ્વરૂપને સ્પર્શે છે, અનુભવે છે, એવું જ્યારે થાય છે તો ત્યાર પછીથી એ સ્વાભાવિક રીતે જ બાહ્યમાં જે કાંઈ પરિગ્રહ વગેરે જે છે એ છૂટતા જાય છે. કેમ કે શ્રદ્ધામાં તો એ વાત આવી છે કે જગતના પદાર્થો મને સુખી દુઃખી કરતા નથી, એટલે એને એવો જ્ઞાન સહિતનો વૈરાગ્ય તો છે, શ્રદ્ધામાં તો એમ પડી છે. એટલે પછી ધીરે 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 જેમ જેમ એ સહાનુભૂતિનો વિશેષ ને વિશેષ પુરુષાર્થ કરતો જાય છે, તેમ પછી એ બધું છૂટતું જાય છે. એટલે એવા નિમિત્તો છૂટી જાય છે. એટલે પાંચમા ગુણસ્થાનની દશા આવે છે કે જેમાં એ દેશ ચારિત્ર અંગીકાર કરે છે અને વારંવાર પોતાના સ્વરૂપમાં જાય છે. અને હજી આગળ વધે છે તો પછી એ પૂર્ણપણે બધાથી નિવૃત્ત થવાની ભાવના ભાવે છે. સર્વસંગ પરિત્યાગની ભાવના જે કૃપાળુ દેવી ભાવી હતી એવી ભાવના એ ભાવે છે. બસ બીજું કાંઈ જોઈતું નથી, પોતાના સ્વરૂપમાં ખૂબ એકાગ્રતા કરી અને એમાં જ રહી જવું છે. એટલે એ મુનિ દશા અંગીકાર કરે છે, નિર્ગ્રંથ દશાને અંગીકાર કરે છે. અને નિર્ગ્રંથ અંગીકાર દશાને અંગીકાર કરે છે તો એનો પુરુષાર્થ ખૂબ બળવાન થઈ જાય છે.
એ પોતાના સ્વરૂપમાં ખૂબ એકાગ્રતા કરે છે, લીનતા કરે છે, અને એમ લીનતા કરતો થકો એ પછી શ્રેણી ચડી જાય છે, અને શ્રેણી ચડી જાય છે તો કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, અને જેને કેવળ જ્ઞાન થયું છે એ પછી આયુષ પૂર્ણ થતા નિર્વાણ પામી અને મોક્ષને પામે છે, સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. એટલે આખો ક્રમ તો એ જ રીતે રહે છે, એમાં ક્રમમાં કોઈ ફેર પડતો નથી. પણ ક્યારે ક્યારે એવો પુરુષાર્થ થાય તો, અને પુરુષાર્થના પહેલા પગથિયા તરીકે કરવાનું શું છે? પોતાના શુદ્ધ ચિદ્રૂપનો નિર્ણય કરી અને એની અનુભૂતિનો પુરુષાર્થ કરવાનો છે, એ સૌથી પહેલું પ્રથમ પગથિયું છે. સમ્યક તો પ્રગટ કરવું, ત્યાંથી જ ધર્મની શરૂઆત છે, મોક્ષ માર્ગની શરૂઆત છે, એ આપણે જાણીએ છીએ. તો એ પાંચમી ગાથા થઈ. પછીથી છઠ્ઠી ગાથા છે, દ્રવ્ય ભાવથી તન કારાગૃહ વિશે સ્થિતિ છે ત્યાં સુધી તો હું સહજ આત્મ સ્વરૂપ સ્મરણ એ હૃદય કમલમાં નિત્ય રહું. તન મન વચન તણી સૌ ચેષ્ટા દિશે અતીવ અસાર. શુદ્ધ ચિત્ત આત્મ સ્વરૂપને ભજતા સાર ગ્રહ્યો હું કૃતાર્થ મહા. જ્યાં સુધી, એના અર્થમાં કહે છે કે જ્યાં સુધી મારી દ્રવ્યથી અને ભાવથી શરીરમાં સ્થિતિ છે, દ્રવ્ય અને ભાવથી શરીરમાં સ્થિતિ છે, એટલે કે શરીર મારું છે, હું શરીરમાં રહ્યો છું, આ શરીર રૂપે પોતાને માને છે, પોતાની ઓળખ જે છે એ આ જે શરીરની ઓળખ છે ને એની પોતાની ઓળખ માને છે. હું ઓળખાણ કોઈ પૂછે તો કે રમેશ, એને એ રમેશ એવી ઓળખાણ જે છે એ ઔપચારિક છે એવું એને હજી થયું નથી. આ રમેશ એ ઓળખાણ એ ક્ષણિક છે, એ ઓળખાણ સાચી ઓળખાણ નથી એવું એને અંતરમાં હજી થયું નથી. એ તો ઉત્સાહથી રમેશ એમ જ કહે છે. એટલે એ શરીર જેને એ નામ આપવામાં આવ્યું છે એને જે પોતાનું સ્વરૂપ માને છે. કોઈ કહે કે પણ બહારમાં કોઈ પૂછે ત્યારે તો એમ જ કહેવાય ને, પણ ભાઈ એમ કહેવાય એટલે તને અંતરમાં એમ છે હું ભગવાન આત્મા સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ છું, પૂર્ણ છું, પવિત્ર છું, અને ઠીક છે આ શરીરને જે નામ આપવામાં આવ્યું એ આ છે તો આ છે. એવો અંદરમાં સતત ભાવ રમતો હોય અને પછી એ કદાચ કહે કે રમેશ, અને અંદરમાં એ જ ક્ષણે એને વિકલ્પ એમ આવે કે કોણ રમેશ, કોણ રમેશ, એવા તો અનંત ભવ થયા એમાં કેટલીય વાર એ નામે આવી ગયું, એ સાથે મારે શું સંબંધ છે, એ શરીર સાથે જ મારે કાંઈ સંબંધ નથી, અમે તો ભગવાન આત્મા છીએ. એ જ વખતે એવો જો વિચાર ઉદ્ભવ થતો હોય તો બરાબર છે, તો એમ સમજે કે આ તો ઔપચારિકતા છે. પણ એવું નથી, હજી તો જીવને એમ જ છે, પોતાની ઓળખાણ એમ આપે છે એમ જ એને છે, એને એ વખતે એવો વિકલ્પ આવતો નથી. કોને વિકલ્પ આવે છે? કોઈ નામ પૂછે છે ત્યારે કોને એવો વિકલ્પ આવે છે? જે જ્ઞાની છે, ધર્માત્મા જે છે, તેને એવો વિકલ્પ હોય છે કે આ નામ, નામમાં શું છે, અમે તો ભગવાન આત્મા છીએ, અને છતાં પછી નામ પૂછે છે તો આપી દો નામ, અમને શું છે, કોઈ પણ નામથી અમને ઓળખો તો અમને શું ફેર પડે છે, અમારા સ્પેલિંગમાં તમે ભૂલ કરો તો અમને શું ફેર પડે છે. આ તો લડાઈ કરે છે સ્પેલિંગ માટે, થઈને લડે છે, એટલું બધું એને આમાં પડ્યું છે. વિચાર આવે છે કરી રે, આ ભવમાં આટલા વર્ષ માટે થઈને જે નામ મળ્યું છે અને આ બધા સંબંધો જે છે એ સંબંધો માટે થઈને આટલો બધો એ ઉદ્વેગ કરે છે. માતા પિતા ભાઈ બહેન, પિતા પુત્ર, કાકા મામા, પતિ પત્ની, આ બધા જે સંબંધો છે એ સંબંધો ને માટે અને પોતાના નામને માટે અને એના પોતાના સંબંધ એમાં પુત્રના નામ ને એની પાછળ પોતાનું નામ, આ બધી બાબતોમાં એ કેટલો બધો જડ થઈ ગયો છે. જે સંબંધો શાશ્વત રહેવાના નથી, જે એ સંબંધો માટે એ કેટલું બધું જડતા કરે છે, એ માટે કેટલા કેટલા ક્રોધ કરે છે, અને એને એના નામથી એ રીતે બોલાવવામાં આવે છે તેમાં તો એ કેટલો બધો રાજી થઈ જાય છે, ખુશી થઈ જાય છે. અરે પ્રભુ, તું ભગવાન આત્માને આમાં શું રાજી થવા પણ ને સુખી થવા પણ ને આ કુળનો ને આ કુળના અભિમાન, અમે અમે આ કુળના, અમે આમ, અમે પારેખ ને, અમે શાહ ને, અમે મહેતા ને, અમે આમ ને, અમે તેમ ને, અરે અમારા બાપ દાદા આમ ને, આ બધા મિથ્યા માન કસાય એ પોસી રહ્યો છે, અભિમાનમાં ઉપર ચડ્યો છે ને તો એ પડવાનો જ છે. કેમ કે એને શરીર સાથે જ પોતાપણું માન્યું છે. એટલે કે જ્યાં સુધી મારી દ્રવ્યથી
અને ભાવથી શરીરમાં સ્થિતિ છે. આ રીતે એની દ્રવ્ય અને ભાવથી શરીરમાં સ્થિતિ છે. આપણી બધાની આ રીતે દ્રવ્યથી અને ભાવથી શરીરમાં સ્થિતિ છે. એનાથી જુદું અસ્તિત્વ આપણે કેમ વિચારતા નથી? ભટ્ટારાજી આપણને એ વાત સમજાવી રહ્યા છે કે તું તારું સ્વરૂપ જે છે એનો રોજ સ્વાધ્યાય કરે છે, પણ એનો સ્વીકાર કેમ કરતો નથી કે આનાથી જુદો હું ભગવાન આત્મા છું? આ બધા દેહને કારણે થયેલા સંબંધો, એ સંબંધોનો જે અંત કરે છે એ સાચો સંત છે. કયો સંબંધ? મારે કોની સાથે સંબંધ? આ બધા મારી આસપાસમાં રહેલા જે કંઈ છે, પિતા પુત્રના સંબંધો હોય કે માતા પુત્રીના સંબંધો હોય કે ભાઈ બહેનના કે કોઈ પણ સંબંધ જે છે, પતિ પત્નીનો સંબંધ હોય, બધા સંબંધો જે છે એ સંબંધોનું પૂર્ણ વિરામ વાળી દઈ અને બધા સાથે એક જ સંબંધ છે મારે, બધા ભગવાન આત્મા છે, બધા ભગવાન આત્મા છે અને કોઈ કોઈને ઉપકાર કરતું નથી, કોઈ કોઈને નો આધાર નથી, કોઈ કોઈ ઉપર ઉપકાર પણ કરી શકતું નથી અને કોઈ કોઈનો આધાર પણ નથી, એ વાતને એને પકડવાની છે. એટલે શુક્રવાર હું નખામાંનો આર્ત ધ્યાનને રૌદ્રધ્યાન કરું છું, કોઈએ મારો ઉપકાર ઓળવ્યો અને મેં એની ઉપર ઉપકાર કર્યો, આ બધી શું ઘેલછા માંડી છે પ્રભુ, અરે ભગવાન, અને આને મને આધાર હતો, હવે એનો આધાર નથી, તો મને શું થશે, મારું કેમ થશે? અરે પ્રભુ, આ જન્મ તારો થયો છે તો મૃત્યુ સુધી તું એ શરીર સાથે રહેવાનો છે અને ક્યાંક તો કંઈક ને ક્યાંક રહેવાનો છે, જે થવાનું છે તે થઈને જ રહેવાનું છે. શુક્ર આટલી ચિંતા કરે છે? પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્માનો વિચાર કરને, તારે આ શરીરનો વિચાર કરવાની, ચિંતા કરવાની, આ શરીર ક્યાં રહેશે એની કંઈ ચિંતા કરવાની જરૂર જ નથી, એ બધું નિશ્ચિત છે. શરીર શરીરના કાર્યો કરીને જ રહેવાનું છે, જન્મથી માંડી અને શરીરની અંદર થવા વાળા ફેરફારો એ પૂરેપૂરા થશે, તારે એની ચિંતા કરવાની જરૂર નથી. અને પછી તું એ શરીરને છોડીને ચાલ્યો જવાનો છે, એ શરીરને છોડીને ચાલ્યો જવાનો છે. એટલે દ્રવ્યથી અને ભાવથી શરીરમાં સ્થિતિ, એના સંબંધી આપણે ક્યારેય વિચાર નથી કરતા, એ જ વિચાર કરવા જેવો છે. એ સ્થિતિ મારી, એ સ્થિતિ મારી ખરેખરી સ્થિતિ નથી, પણ એ વર્તમાન પર્યાય છે અને એ ક્ષણિક છે, અને એ વખતે પણ હું ભગવાન આત્મા શુદ્ધ છું એમ વિચાર કરવાનો છે. જ્યાં સુધી મારી દ્રવ્યથી ને ભાવથી શરીરમાં સ્થિતિ છે ત્યાં સુધી શુદ્ધ ચિદરૂપ છું, એ સ્મરણ, એ વખતે એવું જ સ્મરણ રહેવું જોઈએ, શરીર રૂપે નહીં. એ સ્મરણ મારા હૃદય કમળમાં નિશ્ચય રહ્યો. અને આમાં બીજો ભાવ પણ એ છે કે હું ગમે તે પર્યાયમાં જઉં તો એ શરીર સાથેની સ્થિતિ હોય, એ દરેક વખતે મને અહીંથી નીકળી અને બીજી પર્યાયમાં જઉં ત્યારે પણ કોઈ શરીર પ્રાપ્ત થાય તો એ વખતે પણ મને હું શુદ્ધ ચિદરૂપ છું એનું સ્મરણ હંમેશા રહ્યા જ કરે. એટલે શરીરો બદલાય ભલે, પણ હું શુદ્ધ ચિદરૂપ છું એ વાત જાય નહીં, એ મારા હૃદય કમળમાં નિશ્ચય રહું. અહીંયા તો એ વાત કરવી છે કે આ જે દ્રવ્યને ભાવથી પોતે પોતાને પોતાપણે માને છે ને, એને ભૂલી અને હું શુદ્ધ ચિદરૂપ છું, જે વખતે હું આ શરીર સાથે રહ્યો છું એ જ વખતે હું શુદ્ધ ચિદરૂપ છું, એ જ વખતે હું શુદ્ધ આત્મા છું, એને મુક્ત કરવાનું છે. શરીર સાથે હું રહ્યો છું એમ કહેવા કરતા એમ કહેવાય કે હું ભગવાન આત્મા શુદ્ધ છું અને વર્તમાનમાં આ શરીર વગેરે ભલે રહ્યા મારી સાથે, ઠીક છે, એ બદલાશે, બદલાય તો પણ ભલે બદલાય, એનું જે થવું હશે તે થશે, હું તો ભગવાન આત્મા શુદ્ધ ચિદરૂપ છું, એને ત્યાંથી વાતને ઉપાડવાની છે. એટલે એ ભાવ અહીંયા આપ્યો છે કે આ બધું આ દ્રવ્ય ભાવથી તન કારાગ્રહ વિશે, આ જો તનને એને કારાગ્રહ કહ્યું છે, શરીરને તો જેલ કહી છે એમ કહ્યું છે, તન કારાગ્રહ વિશે અહીંયા છઠ્ઠી ને સાતમી બે ગાથા છે ને, એટલે તો પછી એને આગળ સાતમી ગાથાના અર્થમાં કહે છે કે શુદ્ધ ચિદરૂપને ભજતા થકા કૃતકૃત્યતા પ્રાપ્ત થવાથી વચન, શરીર અને મનની ક્રિયાઓ અત્યંત અસાર જણાય છે. પછી એ અસારની વાત અહીંયા લીધી છે. તન મન વચન તણી સૌ ચેષ્ટા દિશે અતિવ અસાર, ખૂબ અસાર દીખે છે, અતિવ એટલે અહીંયાનો અર્થ થાય છે અત્યંત, ખૂબ અસાર દીખે છે. શુદ્ધ ચિદાત્મ સ્વરૂપને ભજતા સાર ગ્રહ્યો હું કૃતાર્થ મહાય, શુદ્ધ ચિદરૂપને ગ્રહતા હું કૃત્ય થયો, કૃતાર્થ મહા કૃત્ય થયો છું. એટલે કહે છે શુદ્ધ ચિદરૂપને ભજતા, ભજવું એટલે એના ગાણા ગાવા એમ નહીં, ભજવું એટલે એના મય થવું,
શુદ્ધ ચિદરૂપ મય થવું એને શુદ્ધ ચિદરૂપને ભજવું કહેવામાં આવે છે. શુદ્ધ ચિદરૂપને ભજતા થતા કૃત્ય કૃત્યતા પ્રાપ્ત થવાથી વાણી શરીર મન એની ક્રિયાઓ એ દ્રવ્યમાન હોય, વાણી હોય, શરીર હોય, એ બધું અસાર જણાય છે. અરે એટલું જ નહીં પણ આ ઇન્દ્રિયો, શરીરની સાથે રહેલી જે ઇન્દ્રિયો જે છે તે બધું પણ મને અસાર જણાય છે, એના વિષયો પણ અસાર જણાય છે, અને એ ભાવ ઇન્દ્રિયો એ પણ બધું અસાર છે. કેમકે હું તો પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છું, અને જયારે હું પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છું તો એ ક્ષયોક્ષમી જ્ઞાન છે એ બધું પણ અસાર છે. અને એટલે સુધી પછી તો આપણે જે રીતે શીખ્યા છીએ તે પ્રમાણે કે જે કંઈ આ દ્રવ્યાનુયોગ રૂપ માહિતી જ્ઞાન જે છે એ માહિતી જ્ઞાન પણ જયારે હું પોતાના સ્વરૂપમાં જ સ્થિરતા કરી લઉં છું તો પછી એ બધું પણ અસાર છે. એ માત્ર મને નિમિત્ત કારણ છે, જે ભગવાનની વાણીમાં જે માર્ગ દર્શાવવામાં આવ્યો છે એ માર્ગ જે છે તે નિમિત્ત કારણ છે. અને એ નિમિત્ત કારણ કોને છે? તો કે જે ભાવશ્રુત પ્રગટ કરે છે એને. એટલે જયારે હું એવું ભાવશ્રુત પ્રગટ કરું છું તો એ મને નિમિત્ત કારણ છે, પણ ખરેખર એ જ્ઞાન જે છે તે વાસ્તવમાં નિશ્ચયથી જ્ઞાન નથી. જ્ઞાન તો મારા આત્માનું જ્ઞાન છે, તે જ્ઞાન છે. આ વાત આપણે શીખ્યા છીએ, આ વાત રોજ ગુરુદેવ કરે છે. એટલે જયારે એ પોતે પોતાના શુદ્ધ ચિદરૂપને ભજે છે એટલે એમાં એકાગ્રતા લીનતા કરે છે, એમ કરે છે તો એને આત્માનું જ્ઞાન થાય છે, પોતે જેવો છે એવું એને ભાન થાય છે, એવો અનુભવ થાય છે, એટલે એ કૃત્યકૃત્ય થાય છે. અને એમ એ કૃત્યકૃત્ય થાય છે ત્યાર પછીથી બહાર આવે છે તો એને થાય છે કે જે માહિતી જ્ઞાન તરીકે જે વાત એને સ્વીકારી હતી, જેનો નિર્ણય કરી અને એ સ્વરૂપ તરફ આગળ વધ્યો હતો, એ વાણી જેમની છે એવા મહાપુરુષો, એવા મહાત્માઓ, એવા ગણધર ભગવાન, એવા હરિયન પરમાત્મા, એ બધા પ્રત્યે એને અહોભાવ આવે છે અને એમને એ વંદન નમસ્કાર કરે છે. પણ એ ક્યારે એ બધું થાય છે? પોતે જયારે એ જ્ઞાનને આત્મસાત કરી એ દ્રવ્યશ્રુતને જેમ છે તેમ સ્વીકારી અને ભાવશ્રુત પ્રગટ કરે છે ત્યારે. કેમ કે કૃત્યકૃત્ય તો પોતે થાય છે, અને કૃત્યકૃત્ય સેનાથી થવાય? પોતાને કંઈક પ્રાપ્ત થાય, એવું પ્રાપ્ત થાય કે હવે કંઈક બીજું પ્રાપ્ત કરવાનું રહ્યું જ નહીં તો કૃત્યકૃત્ય થયા એમ કહેવાય. તો પોતે પોતાના સ્વરૂપની એવી પ્રાપ્તિ કરી લે છે, એવી લીનતા થઈ જાય છે, એ ખરેખર કૃત્યકૃત્ય થયો છે. એટલે પછી એને આ બધી શરીર મન વાણીની બધી ક્રિયાઓ ને જે કંઈ થઈ રહ્યું છે એ કંઈ સારભૂત લાગતું જ નથી. તો એ રીતે આ સાતમી ગાથા થઈ. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજે આપણે આગળનો બીજો આપણો વિષય લઈએ છીએ. પુનરાવર્તન. પુનરાવર્તન ની અંદર આપણો વિષય જે ચાલી રહ્યો છે તે આપણે ધ્યાનના ભેદ સમજ્યા, અને એમાં પછી આર્ધ ધ્યાન, રૌદ્ર ધ્યાન, અને એને બહુ ગંભીરતાથી આપણે વિચાર બધો કર્યો. અને ધર્મ ધ્યાન, જે વર્તમાનમાં આપણે જે કરવાનું છે, જે થઈ શકે છે ભરત ક્ષેત્રને વિશે પંચમ કાળમાં, એ ધર્મ ધ્યાન, તો એના ભેદની વાત છે. અહીંયા ચિંતન તરીકે એના ભેદ પહેલા લઈએ છીએ, આપણે સમજીએ છીએ ચિંતન તરીકે. કેમ કે એ ચિંતન થશે તો એ આગળ વધી અને નિર્વિકલ્પ થવાનો છે. ચિંતનમાં આપણે વિસ્તાર કરીએ છીએ વસ્તુને, બહુ અપેક્ષાઓથી, જુદી જુદી અપેક્ષાઓથી આપણે એને વસ્તુને જેમ છે તેમ સમજીએ છીએ. અને ચિંતનમાં પ્રમાણ જ્ઞાન પણ આવી જાય છે, અને પછી કોઈ નયની અપેક્ષાથી પણ એ વસ્તુને આપણે સમજીએ છીએ. એટલે એ આખો જે વિચાર જે છે એ ચિંતન છે, અને એ ચિંતન આત્માના લક્ષ્ય થાય છે. તો એ ચિંતન અથવા તો એ ધર્મ ધ્યાનના ભેદ એ આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય છે. વિચય એટલે એવી વિચારણા થવી, એવી વિચારણા થવી, અને એનો આપણે વિચાર શરૂ કર્યો છે. બે વખત થોડી વાત લીધી હતી, આજે એની વધારે વાત લઈએ છીએ. બે વખતે આપણે એ વાત લીધી કે ધર્મ ધ્યાનનો અર્થ શું? ધર્મ એ આત્માનો સ્વભાવ, એ જ ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. અને એવા ધર્મનું ધ્યાન એટલે સ્વભાવમાં એકાગ્રતા,
એને ધ્યાન કહેવામાં આવ્યું છે. ધર્મ, ધ્યાન, સ્વભાવમાં એકાગ્રતા, પોતાના શુદ્ધ સ્વભાવમાં એકાગ્રતા, તે નિશ્ચયથી ધર્મ ધ્યાન છે. પોતાના શુદ્ધ સ્વભાવમાં એકાગ્રતા, તે નિશ્ચયથી ધર્મ ધ્યાન છે. અને આ જ આપણે કરવાનું છે. અને એના સંબંધી આપણે તત્વધારામાંથી એટલે કે કૃપાળુદેના વચનામૃતનું જે સંકલન છે, પુસ્તક આકારે જે છે, તેમાંથી આપણે વિચાર કરી રહ્યા હતા. અને એમાં આ જે વાત કરવામાં આવી આજ્ઞા વિચે અપાય વિચે, એ બધી વાતને આપણે આજે લઈએ છીએ. ધ્યાન સંબંધીની આપણે એમાંથી વાત આપણે લીધી છે. અને હવે આજે ધર્મ ધ્યાનના ભેદમાં કૃપાળુદેવ અહીંયા કહે છે કે પહેલા ચાર ભેદ કહું છું. એમણે એમ કહ્યું કે મુખ્ય સોળ ભેદ છે, સોળ ભેદ છે, એ વાત આપણે બાકીના ભેદની પછી લઈએ છીએ. તો મુખ્ય જે ચાર ભેદ છે, તો પહેલા ચાર ભેદ જે કયા છે, એ વિચારણા માટે કહેલા જે છે, તે કે આજ્ઞા વિચે, અપાય વિચે, વિપાક વિચે અને સંસ્થાન વિચે. જો આજ્ઞા વિચે એટલે આપણે સાદો સરળ જયારે અર્થ સમજીએ છીએ આજ્ઞા વિચેનો, તો માત્ર એટલો જ અર્થ એનાથી નીકળે છે કે આગમની પ્રમાણતાથી અર્થનો વિચાર કરવો, તે આજ્ઞા વિચે. પણ એનો આજે આપણે વધારે વિસ્તારથી વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આજ્ઞા વિચે એટલે શું. એક બીજો વિચાર આપણે એમ કરીએ તો આપણને એમ થાય કે આજ્ઞામાં રહેવું, મહાપુરુષની આજ્ઞામાં રહેવું, એવો અર્થ આપણને નીકળે છે. પણ એનો જરાક વધારે સૂક્ષ્મતાથી આજે આપણે વિચાર કરવાના છીએ. તો અહીંયા કૃપાળુદેવ કહે છે આજ્ઞા વિજય માટે કે આજ્ઞા એટલે સર્વજ્ઞ ભગવંતે ધર્મ તત્વ સંબંધી જે જે કહ્યું છે તે સત્ય છે, એમાં શંકા કરવા જેવું નથી, એવું જે ચિંતન કરવું તે આજ્ઞા વિજય નામે પ્રથમ ભેદ છે. આજ્ઞા કોની, આજ્ઞા કોની હોય અને આજ્ઞા કોની આજ્ઞાને આપણે સ્વીકારીએ, પહેલા તો આપણને જેનો વિશ્વાસ આવ્યો છે એની આજ્ઞાને જ માનીએ છીએ, એ કહે છે એને સ્વીકારીએ છીએ. અને જ્યારે આજ્ઞાની વાત છે તો ત્યારે એક વાત એ પણ છે કે આપણે એને સમર્પિત થઈ ગયા હોઈએ તો જ એમની આજ્ઞા આપણે પૂર્ણપણે સ્વીકારીએ અને એ પ્રમાણે વર્તીએ. એટલે એવું ક્યાં હોય, એવો સમર્પણનો ભાવ ક્યાં હોય, એવા મહાપુરુષ સંત પુરુષ પ્રત્યે, એવા ગુરુ પ્રત્યે એવો સમર્પણનો જયારે ભાવ હોય ત્યારે આપણે એમની આજ્ઞાનો સ્વીકાર કરીએ. પણ એથી પણ આગળ વધીએ તો ખરેખર જોઈએ તો એમણે જે પ્રાપ્ત કર્યું છે એ ક્યાંથી પ્રાપ્ત કર્યું છે, તો એ ગુરુના ગુરુ કોણ, તો સૌના આદ્ય ગુરુ તો ભગવાન છે, તીર્થંકર ભગવાન હરિયંત પરમાત્મા એ આદ્ય ગુરુ છે. અને એમની વાણીમાં જે કંઈ આવ્યું છે એ જ ગણધર ભગવાન અને આચાર્યોની પરંપરા દ્વારા આપણને પ્રાપ્ત થયું છે. એટલે એ બધામાં આદ્ય ગુરુ જો કોઈ હોય તો હરિયંત પરમાત્મા છે. એટલે એમની આજ્ઞા, એ સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞામાં બધું જ આવી જાય છે અને એ જ આજ્ઞા આપણને પરંપરાએ પ્રાપ્ત થઈ છે કે તું આમ કર. જો એમાં વસ્તુનું સ્વરૂપ સમજાયું છે અને સાથે માર્ગ પણ બતાવવામાં આવ્યો છે, એટલે વસ્તુનું સ્વરૂપ આવું છે એમ જો આપણે લઈએ, ભગવાનની આજ્ઞા એવી છે કે જીવ માત્ર છે તે શુદ્ધ છે, તો એમાં આપણે આજ્ઞા શું સ્વીકારી, એમાં આજ્ઞા તો કઈ સ્વીકારી નહીં, એ તો એક વિધાન થયું કે ભગવાનના જ્ઞાનમાં છ દ્રવ્ય આવ્યા, તો બરાબર છે છ દ્રવ્ય આવ્યા, આપણે કહીએ કે છ દ્રવ્ય આવ્યા સ્વીકારી લીધું, એમાં આજ્ઞા શું. અરે પ્રભુ એમ કે છે કે જો તું છ દ્રવ્યનો સ્વીકાર કરે છે તો એમાંનું તું એક દ્રવ્ય છો અને બીજાથી તું જુદો છો, એમ તું વાતનો સ્વીકાર કર, એમ કહેવાનો આશય છે. આપણે સ્વાધ્યાય કરીએ છીએ આખું એ દ્રવ્યશ્રુત જે છે, તો એ દ્રવ્યશ્રુતમાં જે જે કહેવાયું એ બધું ભગવાનની વાણીમાં આવ્યું. પણ એને આજ્ઞા તરીકે લેવાનું એટલે શું, આજ્ઞા તરીકે લેવાનું એટલે કે એમાં જ્યાં જ્યાં આત્માની વાત આવી છે તે આત્મા પોતે છે અને એ આત્મા એ બીજા બધાથી, બીજી બધી વસ્તુ, બીજા દ્રવ્યો, બીજા તત્વો બધાથી પોતે જે રીતે જુદો પડે છે એનો સ્વીકાર કરે. અને પછી એમાં જે મોક્ષ માર્ગની વાત જે કહી કે તું તારા સ્વરૂપમાં જા, ત્યારે એને આજ્ઞા સ્વીકારી એમ કહેવાય. એટલે આવી આજ્ઞા વિશે એને વિચારણા કરવી, સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા એ પોતાનું શ્રેય છે, એકમાત્ર શ્રેય છે, એ સિવાય બીજું કાંઈ શ્રેય નથી. આજ્ઞા એટલે સર્વજ્ઞ ભગવંતે ધર્મ તત્વ સંબંધી જે જે કહ્યું છે, સર્વજ્ઞ ભગવંતે ધર્મ તત્વ સંબંધી જ બધું કહ્યું છે, જીવ સંબંધી જીવના કલ્યાણ માટે જ બધું કહ્યું છે અને એ બધું સત્ય છે, એમાં શંકા પણ કરવી નહીં અને એનું ચિંતન કરવું કે શું આજ્ઞા છે, ભગવાનની આજ્ઞા શું છે, એ આજ્ઞા વિચે નામે પ્રથમ ભેદ છે. તથા સૂત્રમાં પણ થોડીક એના વિશે બીજી વાત છે આપણે લઈએ છીએ કે વિતરાગ આજ્ઞા વિચાર,
दिनेश्वर ભગવાનની આજ્ઞાનો વિચાર, એમાં સાધક દશાનો વિચાર કે જ્યારે હું એવી સાધક દશામાં રહ્યો છું તો મારું કર્તવ્ય શું છે, મારે કઈ રીતે આગળ વધવું, એવો પણ અંદરમાં વિચાર થવો જોઈએ. હું વર્તમાનમાં કેટલી ભૂમિકામાં, કેવી ભૂમિકામાં છું એ સંબંધી વિચાર કરવો એ આજ્ઞા વિષય છે. આ જરાક અહીંયા બીજી વધારાની વાત પણ એ રીતે આવે છે. વર્તમાન મારી આ પર્યાય છે અને મારી મારી ખરેખર ત્રિકાળ જે દશા જે કહીએ, ત્રિકાળ જે મારું સ્વરૂપ જે કહીએ, કે જે ત્રિકાળ દશા જે અત્યારે ભલે પ્રગટ નથી થઈ પણ પછી અનંતકાળ સુધી જે દશા રહેવાની છે એ સિદ્ધ દશા, એની સાથે વર્તમાન પર્યાયને કમ્પેર કરવાની, એની તુલના કરવાની કે હું તો સિદ્ધ સમાન શુદ્ધ હોવો જોઈતો હતો અને વર્તમાનમાં તો મને આ મનુષ્યપણું છે, હું તો પરમ શુદ્ધ પૂર્ણ દશામાં હોવો જોઈતો હતો, મને તો પૂર્ણ જ્ઞાન આનંદ સુખ શાંતિ અવ્યવાજ સુખની પ્રાપ્તિ એવી મારી તો દશા હોવી જોઈતી હતી, અત્યારે તો મને આ છે. હું કેટલો બધો નીચે ઉતરી ગયો છું, એટલે તો હું એટલો ઉપર ઉઠ્યો જ નથી, અનંત કાળથી એમ જ નીચે ને નીચે જ રહ્યો છું, હું ક્યાં રહ્યો છું, હું શું હોવો જોઈતો હતો ને હું ક્યાં છું, એમ જયારે તુલના કરે છે, બંને બંને પર્યાયની જયારે તુલના કરે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે કેટલો બધો પુરુષાર્થ બાકી રહ્યો છે. કોઈ વ્યક્તિ એ તીર્થક્ષેત્ર તરફ આગળ વધે છે અને પહાડ ઉપર તીર્થક્ષેત્ર આવ્યું છે તો એ જયારે નીચે ઉભો છે તો એને ખ્યાલ આવે છે, પાંચ દસ પગથિયા ચડ્યો છે અને વિચાર કરે છે કે ઓહો હજી તો મારે આટલું ઉપર ચડવાનું છે, આટલું ઉપર ચડવાનું છે એમ એ નિર્ણય કરે છે તો પછી એ ઝડપથી આગળ વધે છે. જે જ્યાં સુધી ઉપર જોતો જ નથી, પોતે જ્યાં પહોંચવાનું છે અને જોતો જ નથી તો પછી કેવી રીતે આગળ વધવાનું છે, એને ઉપર જોવાનું છે. આ રહ્યું, આ મંદિર, આ ભગવાનની પ્રતિમા ત્યાં હું તો જવા માંગુ છું, એ તીર્થક્ષેત્રમાં જવા માંગુ છું અને અહીંયા તો હજી તો અહીંયા આટલે જ પહોંચ્યો છું. એવી રીતે વર્તમાન પર્યાયમાં અત્યારે આ અહીંયા હું અને મારે તો હું તો સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છું, એટલે એ એવો જયારે વિચાર કરે છે ત્યારે પ્રભુની આજ્ઞા તરત જ એને યાદ આવે છે કે પ્રભુએ માર્ગ બતાવ્યો છે અને એ આજ્ઞાને આમન્યામાં રહી અને હું એની પ્રાપ્તિ કરી શકું છું, એવો એ આજ્ઞા વિચય છે અને એનું ચિંતન કરવાનું છે. જો આપણે આટલી બધી વાત શા માટે કરીએ છીએ કે વિચય છે, વિચય એટલે એના સંબંધીનો વિચાર કરવાનો, ચિંતન કરવાનું અને જયારે આવું ચિંતન ચાલે તો એમાંથી જીવ પોતે પોતા તરફનો વિચાર કરતો થકો એ નિર્વિકલ ધ્યાનમાં જઈ શકે. આ વિચય જે છે એ કઈ નકામા નથી, એ ચિંતન ધ્યાનના વિષયો છે, મુખ્ય વિષયો છે ચિંતન ધ્યાનના, એટલે એમાં આજ્ઞા વિચયની વાત આપણે. અપાય વિચય એટલે કૃપાળુદેવે અહીંયા વ્યાખ્યા કરી છે કે રાગ દ્વેષ કામ ક્રોધ એથી જે દુઃખ ઉત્પન્ન થાય છે તેનું જે ચિંતન કરવું તે અપાય વિચય નામે બીજો ભેદ છે. અપાય વિચય એટલે દુઃખ, દુઃખનો વિચાર કરવો. કૃપાળુદેવે આટલી વાત કરી પણ એમાં કૃપાળુદેવને તો બધું અંતરમાં સ્પષ્ટ હતું એટલે આટલા શબ્દો મૂક્યા છે. બીજી જગ્યાએ વધારે પણ વાત હોય તો કહે છે કે દુઃખ, પોતે દુઃખી છે, પોતે દુઃખી છે અને એ દુઃખી છે તો કઈ રીતે દુઃખી છે તો કે પોતે કસાય ભાવે થાય છે ને એ મોટામાં મોટું દુઃખ છે. આ શરીરની ઉપાધિ જન્મ મરણના દુઃખ આ બધી વાત તો ઠીક છે પણ પોતે અત્યારે વર્તમાનમાં પણ એ વિભાવ ભાવે થઈ રહ્યો છે, રાગ દ્વેષના ભાવે થઈ રહ્યો છે, કામ ક્રોધના ભાવે થઈ રહ્યો છે, માન કસાય પોષે છે, નવ પ્રકારના નવ કસાયના ભાવે થઈ રહ્યો છે ને હું એ ભાવે થઈ રહ્યો છું, એમ જયારે એ વિચાર કરે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે એવા ભાવે થતા એના આત્મપ્રદેશોનું કેટલું કંપન થાય છે અને કેટલું દુઃખ ઉપજે છે. એનું ચિંતન સુકરા કરવું છે તો એનું ચિંતન એટલા માટે કરવું છે કે આ બધું મને હોવું જોઈએ નહીં, આ બધું મને શોભતું નથી, આમ હું દુઃખી છું અને એ મને દુઃખ ન હોવું જોઈએ, આ કસાય ભાવે રોજ આખો દિવસ હું રહું છું એ મને ન હોય, રાગ દ્વેષના પરિણામ મારા થયા જ કરે એ મને ન હોય, આ ક્રોધના માનના આ બધા ભાવ મને ન હોય, આ મારું કઈ સ્વરૂપ નથી, આ સાચું સ્વરૂપ નથી, એમ એને અપાય વિચય એનું ચિંતન કરવાનું છે. અને ખાસ કરીને જ્યારે જ્યારે એને બારેમાં કાંઈ પણ એવી ઉપલબ્ધિ પ્રાપ્તિ પદ વગેરે કઈ ક્રિસમસ એવી સંપત્તિ વગેરે પ્રાપ્ત થઈ હોય ને એ અભિમાનમાં આવી ગયો ને ત્યારે ખાસ એને વિચાર કરવો જોઈએ કે આ હું શું કરી રહ્યો છું, આ બધું જે મારું નથી એનામાં મારાપણાનો ભાવ કરી અને હું શું કરી રહ્યો છું, હું પાપના પોટલા બાંધી રહ્યો છું, એમ એને એ વખતે વિચાર આવવો જોઈએ. એટલે એ અપાય વિચય જે છે એ દ્વારા
આ જીવનની અંદર અને અત્યાર સુધીનું જેટલું જે જીવન જીવ્યો એની અંદર એ દુઃખી જ હતો, એ દુઃખી જ હતો, અનંત કાળથી એ ખરેખર દુઃખી જ થયો છે. આ ભવના ભ્રમણનો પણ એને વિચાર કરે છે તો પણ એને એમ જ લાગે કે એ તિરિંજના ભવની અંદર હું ગયો તો તિરિંજના ભવની અંદર એવું શરીર મળ્યું, હું વીછી થયો કે સાફ થયો, નોળિયો થયો, તો કેવું જીવન જીવ્યો હોય છે. એનો 5 મિનિટ એ વિચાર કરે તેને ખ્યાલ આવે કે હું આવું જીવન જીવ્યો અને આવા તો કેટલાય ભવ થયા, એ બધામાં હું આમ જ દુઃખી થયો. કોઈએ મને માર્યો, કોઈએ મને કાપ્યો, કોઈએ સળગાવી દીધો, આ બધું તો અનંત વાર થઈ ચૂક્યું છે અને હવે પણ એમ જ થવાનું છે. તિરિંજમાં પાછું જવાનું તો થશે. મનુષ્યના ભાવ તો બધો બહુ જ ઓછા મળે છે, સૌથી વધારે ભાવ તો તિરિંજના જ થાય છે. એટલે એમ એ દુઃખનો વિચાર કરે તો એને થાય કે ના, હવે આ દુઃખનો અંત તો મારે લાવવો જ છે. આ સંબંધી થોડીક વાત નિશ્ચય અપેક્ષાએ પણ આપણે લઈએ કે આ બધું કેમ થઈ રહ્યું છે. તો એમાં એ પોતે એવા ભાવ કરે છે માટે એ થઈ રહ્યું છે. એવા ભાવ એ કરે છે, વારંવાર એવા ભાવ કરે છે એટલે એવા કર્મ બંધાય છે, એટલે એવા નિમિત્ત પ્રાપ્ત થાય છે અને એની સાથે જોડાઈ અને એ થઈ રહ્યું છે. અપાયનો વિચાર કરે છે તો એ બધું કેમ થઈ રહ્યું છે, તો કે એ જ પોતે એને માટે જવાબદાર છે. એટલે બાધકતાનો વિચાર, વિઘ્ન કેટલું બાકી છે તેનો વિચાર તથા દુઃખના કારણોનો વિચાર. એ દુઃખના કારણો શા માટે છે, કેમ કે મેં પૂર્વે એવા ભાવ કર્યા એટલે એવા સંયોગો ઉભા થયા, પણ છતાં એ ઉપાય છે. સંયોગો સાથે જો હું જોડાઉં નહીં, એ સંયોગો સાથે હું જોડાઉં નહીં, અને આજ્ઞા વિચય પ્રમાણે ભગવાનની વાણીમાં હું પૂર્ણપણે વિશ્વાસ રાખી અને એ રીતે માર્ગમાં આગળ વધું, તો પછી આ બધા દુઃખ જે છે એ ટળી શકે છે. એટલે આ જે બાધકતાનો વિચાર, આ જે દુઃખનો છે વિચાર છે, એમાંથી પણ પોતે આગળ વધી અને પોતે કેવો પુરુષાર્થ કરવો એનો વિચાર કરી શકે છે. એટલે એ અપાય વિચારમાં આગળ વધવાની વાત છે, એવું ચિંતન કરવાની વાત છે. તે પછીથી ત્રીજું લઈએ છીએ આપણે, વિપાક વિચય. વિપાક વિચય જે છે એમાં કૃપાળુદેવ કહે છે કે હું જે જે ક્ષણે દુઃખ સહન કરું છું, ભવવટવીમાં પર્યટન કરું છું, અજ્ઞાન આદિ પામું છું, તે સઘળું કર્મના ફળના ઉદય વડે કરીને છે, એ ધર્મ ધ્યાનનો ત્રીજો ભેદ છે. જો અપાય વિચયમાંથી જે આગળ વધે ત્યારે એ વિપાક વિચયમાં જાય. આ દુઃખ છે તો પછી દુઃખના કારણ શું કરવા, તો એનો જયારે વિચાર કરવા બેસે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે આ તો કર્મના ઉદયો આવ્યા છે એટલે છે, અને પછી એમાંથી જ એ આગળ વધી અને એનો ઉકેલ શોધે છે. તો અહીંયા વિપાક વિચય જે છે એમાં વિપાક એટલે પાક આવ્યો છે, શેનો પાક છે, તો કર્મનો ફળનો ઉદય છે, એ પ્રારબ્ધ છે. અને એ પ્રારબ્ધ જે છે એ મારાથી જુદું છે, એ કર્મનો ઉદય જે આવે છે એ કર્મનો ઉદય કર્મમાં જ રહ્યો. સમયસારમાં આપણે આ વાતને શીખ્યા છીએ કે કર્મના ઉદય આવે છે મારામાં નથી આવતા, એ કર્મના ઉદયો જે છે તે કર્મને વિશે જ રહ્યા છે. હું એનું લક્ષ ન કરું અને હું મારા સ્વભાવ ભાવે થવાનો પ્રયત્ન કરું તો એ શક્ય છે. દર્શન મોહની કર્મનો ઉદય વર્તે છે એ જ વખતે હું મારા સ્વભાવનું લક્ષ્ય કરી, સ્વરૂપનું લક્ષ્ય કરી અને હું સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે સક્ષમ છું. દર્શન મોહનીને કારણે મને મિથ્યાત્વ મોહનો ઉદય વર્તે છે એ જ વખતે એ મોહથી છૂટવા માટે પણ હું સક્ષમ છું. એટલે વિપાક વિચયનો જયારે વિચાર કરે છે તો એમાં નિર્માલ્યતાની વાત નથી, પણ એ વખતે એવો પુરુષાર્થ કઈ રીતે કરવો એની એનામાંથી એને ચાવી પ્રાપ્ત થાય છે. એ બધું અજ્ઞાનને કારણે છે. હું જે જે ક્ષણે દુઃખ સહન કરું છું, ભવવટવીમાં પર્યટન કરું છું, અજ્ઞાન આદિ પામું છું, તે સઘળું કર્મના ફળના ઉદય વડે કરીને છે, તો એ કર્મના ફળ આવ્યા છે એ વખતે હું એની સાથે ન જોડાવું અને ભગવાનની આજ્ઞામાં રહું અને જેમ વસ્તુનું સ્વરૂપ છે એવા વસ્તુ સ્વરૂપનો સ્વીકાર કરી મારા શુદ્ધ સ્વરૂપનો નિર્ણય કરી અને જો હું સ્વભાવમાં એકાગ્રતા કરું તો હું કરી શકું છું, એમ એને વિપાક વિચયમાંથી એ રીતે એને આગળ વધવાનું છે. અહીંયા પણ બહુ સરસ રીતે વાત આપી છે, વિપાકનો વિચાર કરવો, કર્મોદય જન્ય કસાય ભાવની અસ્થિરતા ટાળવાનો વિચાર કરવો તે વિપાક વિચય છે. કર્મોદય જન્ય કસાય ભાવ એટલે કે કર્મના ઉદયને કારણે એને ચરિત્ર મોહની કર્મના ઉદયોને કારણે કસાય થાય છે અને એને એટલે અસ્થિરતા છે, તો ખરેખર એ તો નિમિત્ત કારણ છે. એ કર્મના ઉદયો ખરેખર એ કઈ એને ચારિત્ર મોહની કર્મના ઉદયો ખરેખર એને ક્રોધ માન માયા લોભ એ કરાવતા નથી. આપણે પહેલી ચોકડી બીજી ચોકડી બધી વાત કરીએ છીએ,
પણ એ વાસ્તવમાં એ કારણથી એ પોતાનો અપરાધ છે, પોતાનો દોષ છે, એટલે એ ક્રોધ માન માયા લોભના ભાવે એવા કસાય ભાવે થાય છે, નો કસાયના ભાવે થાય છે અને એને અસ્થિરતા થાય છે. તો એના ઉપાયનો વિચાર કરવાનો છે. જો આ ચિંતવન દ્વારા એને બધી વસ્તુમાં એના ઉપાયનો જ વિચાર કરવાનો છે, એની વાતને પોતાની ઉપર લેવાની છે, બીજાની ઉપર લેવાની નથી. અને આપણે ચોથો ભેદ લઈએ છીએ સંસ્થાન વિશે. એટલે કોઈને એમ લાગે કે આ જગત સંબંધીનો વિચાર કરવો એટલું સંસ્થાન, પણ એમાંથી આખી વાતને સમજવા જેવી છે કે ત્રણ લોકનું સ્વરૂપ ચિંતવવું તે લોક સ્વરૂપ વસ્તુ પ્રતિષ્ઠકને આકારે છે. કૃપાળુદેવ એમ કે છે એ વાત બરાબર છે. જીવ અજીવે કરીને સંપૂર્ણ ભરપૂર છે આ લોક, લોકાકાશ અલોકાકાશ આ લોકનો આકાર અને એની અંદર જે મધ્યલોક ઉજ્જવલોક અધોલોક આ બધાનો એ વિચાર કરે છે અને એમ કરી અને એ આખા જગતનો સ્વીકાર કરે છે કે જગત આવું જ છે. અને એ ત્રણેય લોકના સર્વસ્થાનક, હવે જો મૂળ વાત આવે છે, એ ત્રણેય લોકના સર્વસ્થાનક આ આત્માએ સમ્યક્ત્વ રહિત એટલે કે મિથ્યાત્વ સહિત કરણીથી અનંતી વાર જન્મ મરણ કરી અને સ્પર્શી મૂક્યા છે. ત્રણેય લોકના સર્વસ્થાનકે આ જીવ પહોંચી ગયો છે, સર્વસ્થાને એ જન્મ્યો છે, એને જન્મ મરણ કરી અને સર્વસ્થાનને એને સ્પર્શ્યા છે. એમ જે ચિંતન કરવું તે સંસ્થાન વિચય નામે ધર્મ ધ્યાનનો ચોથો ભેદ છે. ત્રણેય લોકમાં એટલે કે નરકમાં પણ ગયો છે, અધોલોકમાં પણ ગયો છે, ઉભોલોકમાં દેવલોકમાં પણ ગયો છે, મધ્યલોકમાં પણ એ રહ્યો છે, બધા લોકમાં ગયો છે. એટલે કે એને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભવથી એવા પાંચ પરાવર્તનો કર્યા છે અનંતકાળમાં, અને કોઈ જગ્યાએ ઉપજ્યો ન હોય, ઉત્પન્ન ન થયો એવું બન્યું નથી, અને અનંત પ્રકારના એવા વિભાવ ભાવો કર્યા છે. કેટલાય પ્રકારે વિભાવ ભાવે થયો છે, બધું થયું છે. એટલે સંસ્થાન વિચય દ્વારા એને જયારે સંસ્થાનનો વિચાર કરે છે તો એમાં એ વિચાર કરવાનો છે કે એની સાથે પોતાનો શું સંબંધ છે. તો પોતે બધે ઉપજ્યો છે, મોક્ષશાસ્ત્રમાં અહીંયા આ રીતે વાત લીધી છે કે સંસ્થાન વિચાર એટલે કર્મોદયની સત્તાનો ક્યારે નાશ થશે. એટલે કે આ જે મારું ત્રણ લોકમાં જે ઉપજવું થાય છે એ ક્યારે હવે પૂરું થાય, એ કર્મના ઉદયની સત્તાનો નાશ ક્યારે થાય. તો કે કર્મનો ઉદય હવે આવે નહીં એવી દશા થાય, એટલે કે કર્મનો બંધ જ પડે નહીં ત્યારે, અને મારા શુદ્ધ આત્મદ્રવ્યનું પ્રગટ નિરાવરણ આવરણ વિનાનું સંસ્થાન કેવા પુરુષાર્થથી પ્રગટ થાય. હવે પોતાના સંસ્થાનનો વિચાર કર્યા, લોકનું સંસ્થાન તો ઠીક છે, પોતાનું સ્વરૂપ જે આવરણ વિનાનું છે, કર્મરહિત છે, એ સંસ્થાનનો પણ એને એમાં વિચાર કરવાનો છે. અહીંયા એ દ્રષ્ટિકોણ આપ્યો છે. અને શુદ્ધ ઉપયોગની આકૃતિ, જે ત્રણ લોકની આકૃતિનો વિચાર આપણે કર્યો, તો પછી એવો પોતાનો શુદ્ધ ઉપયોગ, તો શુદ્ધ ઉપયોગ થતા પોતાનો જે આકાર, જે શાશ્વત જે આકાર, સિદ્ધનો આકાર છે, એ જ આકાર છે, એ આકૃતિ સહિત સ્વભાવ વ્યંજન પર્યાયનો સ્વયં સ્થિર શુદ્ધ આકાર ક્યારે પ્રગટ થશે. એ સ્વભાવ વ્યંજન પર્યાય છે. વિભાવ વ્યંજન પર્યાય એટલે જે ભવના ભ્રમણ કરે છે અને જે શરીર સાથે રહે છે, તો જે આકૃતિ જે થાય છે એટલે કે પ્રદિષ્ટત્વ ગુણની પર્યાય, એ વ્યંજન પર્યાય, તો જે એનો આકાર થાય છે ને, એ સિંહમાં જાય તો સિંહ જેવો આકાર થાય, ઈયળમાં જાય તો ઈયળ જેવો આકાર થાય, વનસ્પતિમાં જાય તો એવો આકાર થાય, મનુષ્યમાં જાય છે તો એવો આકાર થાય છે. તો જે આકારો બધા જે થઈ રહ્યા છે, એ બધા આકારો જે છે એ બધા તો વિભાવ વ્યંજન પર્યાય છે. તો એની સ્વભાવ વ્યંજન પર્યાય જે સિદ્ધનો આકાર છે તે એનું એની સ્વભાવ વ્યંજન પર્યાય છે. તો એની સ્વભાવ વ્યંજન પર્યાય એ પોતાનો આકાર એવો ક્યારે થશે, કેવી રીતે થાય, એના સંબંધીનો વિચાર પણ એમાં આવી જાય છે. એટલે સંસ્થાન એટલે માત્ર બાહ્ય એટલી વાત નહીં, પણ સંસ્થાનનો આ રીતે વિચાર કરવો. કૃપાળુદેવે જે કહ્યું એ પ્રમાણે આ બધા સંસ્થાનનો વિચાર કરતા એ બધા ત્રણેય લોકમાં પોતે જન્મ મરણ કરી ચૂક્યો છે એવો વિચાર કરવો, અને હવે પોતાનું મૂળ સંસ્થાન એટલે પોતાની આકૃતિ, શુદ્ધ ઉપયોગની આકૃતિ એટલે કે જે સિદ્ધ સમાન પોતાનો આકાર સ્વભાવ વ્યંજન કર્યા એવી ક્યારે થાય, એ માટે શું કરવું એનો વિચાર કરવો. તો આ બધા ચિંતનના વિષયો આમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આ વિચય છે એ દ્વારા આપણને ચિંતનના વિષયોની પ્રાપ્તિ થાય છે. એટલા માટે આપણે આની વધારે વાત લઈ રહ્યા છીએ. કારણ કે ચિંતન ધ્યાન કરવું આપણે સામાન્ય કહીએ છીએ, શાસ્ત્ર અભ્યાસ પછી ચિંતન ધ્યાન કરવું, આ બધી વાત તો કરીએ છીએ, પણ આ બધી વાતને આપણે એમાં ખ્યાલમાં રાખવાની છે. ભલે એમાં આપણને એ જે ચિંતન ધ્યાન કરતા હોય એ વખતે
આ કયો વિષય છે કે ન ખ્યાલમાં આવતું હોય કે ન આપણે એને લક્ષમાં લીધું હોય કે આજ્ઞા વિષય કહેવાય કે આ સંસ્થાન વિષય કહેવાય, પણ આ બધાનો સમગ્રપણે એક વખત અંદરમાં ખ્યાલ લઈ લીધો હોય તો આપણને એમ થાય કે આ બધી વાતમાંથી પણ હું સ્વરૂપ તરફ જઈ શકું છું, સંસ્થાન વિષયની વાતમાંથી પણ હું પોતાના સ્વરૂપ તરફ વળી શકું છું, વિપાક વિષયનો માંથી પણ હું સ્વરૂપ તરફ વળું છું, આ બાધકતા કર્મ વગેરેની વાત જે છે તે એનામાંથી પણ હું એટલે દુઃખની વાતમાંથી પણ હું સ્વરૂપ તરફ વળી શકું છું, અને પ્રભુના દર્શન કરું છું તો પ્રભુની આજ્ઞા વગેરેનો વિચાર કરું છું ત્યારે પણ હું એવા ચિંતન તરફ વળું છું. મંદિરમાં ગયો છે અને એને પ્રભુના દર્શન કર્યા તો પછી એ વખતે એમ વિચાર આવે કે પ્રભુની આજ્ઞા શું છે, હું જૈન મારી જાતને કેવડાવું છું તો એ મારામાં જૈનપણું કઈ રીતે છે, એમ કરી અને એ પ્રભુની આજ્ઞાનો વિચાર કરે, શાસ્ત્રનો વિચાર કરે, શાસ્ત્રમાં મોક્ષ માર્ગનો વિચાર કરે. એટલે આ વિજય જે છે એ ચિંતન ધ્યાન આપવા માટે ખૂબ જરૂરી છે. એટલે આપણે આ રીતે આ તો સામાન્ય આપણે એક ઉદાહરણો લીધા છે, પણ એ સંબંધી ખૂબ ખૂબ વિચાર જીવે જાતે કરવાનો છે, અને એ એમાંથી પછી વિચાર જ કર્યા કરવાના છે એમ નહીં, પછી એને નેરો ડાઉન કરતા પોતા તરફ વળવાનું છે, સ્વરૂપ તરફ વળવાનું છે, હું ભગવાન આત્મા ત્યાં સુધી આવવાનું છે. આ બધા વિચારો કરી અને એનું એનો ઉપાય શું, એનો ઉપાય શું એ શોધવાનો છે કે આ બધામાંથી હું મુક્ત થઈ અને હું જે છું તે તરફ કઈ રીતે વળવું. એટલે એ ચિંતન ધ્યાનનો આવો વિષય, અને ચિંતન ધ્યાન કર્યા વિના, ચિંતન ધ્યાન કર્યા વિના માત્ર સીધે સીધો ઓમ ઓમ કરવા માંડશે તો કઈ એને કઈ પ્રાપ્ત થવાનું નથી. ચિંતન ધ્યાન દ્વારા એ કેટલી બધી વસ્તુઓના નિર્ણયો કરે છે, કેટલી બધી વસ્તુઓ તરફથી એ પાછો પડે છે, આ બધું મને ન શોભે, આ બધું મને હોય નહીં, આ બધું જે છે તે ક્ષણિક છે, આ બધું અસત્ય છે, આ મારામાં નથી, એમ એ દરેક રીતે એમાંથી ભેદ જ્ઞાન કરતો થતો, એ નેરો ડાઉન કરતો કરતો પોતે શુદ્ધ સ્વરૂપ જે છે એ તરફ વળે છે. એટલે એ જ્યારે વિચાર કરે છે ત્યારે અનેક અપેક્ષાથી વિચાર કરે છે, એનો વિસ્તૃત વિચાર કરે છે, પણ છેવટે જ્યારે નિર્વિકલ્પ ધ્યાન તરફ વળે છે ત્યારે તો માત્ર ને માત્ર પોતાનું સ્વરૂપ અને એ સ્વરૂપની પ્રાપ્તિ, એ સિવાય પછી બીજી કોઈ વાત રહેતી નથી. એટલે નિર્વિકલ્પ ધ્યાનની વાત પહેલા હંમેશા આ ચિંતન ધ્યાનની વાત હોય જ છે. તો આજે આ રીતે આ સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ, આજનો ક્લાસ પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખાંત ચરી